नमस्कार दर्शक मित्रों, હું છું પૂજા રંડેલ, સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. पार्टी 180 विधानसभा कांग्रेस ना उम्मीदवार तरीके वलसाड ना जयश्रीबेन पटेल नु नाम जाहिर कराता कांग्रेस मा चहल पहल. पार्टी वापी शहर छोड़ी ने वलसाड थी उम्मीदवार आयात कराता कांग्रेस मा वंशवाद यथावत. गुजरात विधानसभा की चूंटनी ने लई वलसाड जिला मा बॉर्डर पर वाहनों मा दारू लावता लोग पर पोलिस नी चापी नजर. कपराड 181 बैठक पर कांग्रेस पक्ष उम्मीदवार तरीके वसंत पटेल ना नाम की जाहरात कराई. હવે સમાચાર વિસ્તારથી. પાડીના 180 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે વલસાડના જયશ્રીબેન પટેલનું નામ જાહેર કરાતા કોંગ્રેસમાં ચહલપહલ. પાડી વાપી શહેર છોડીને વલસાડથી ઉમેદવાર આયાત કરાતા કોંગ્રેસમાં વંશવાદ યથાવત. પાડીમાં ગામના ધારાસભ્ય ઉમેદવારના માતા હતા જ્યારે તેની પુત્રીને ઉમેદવાર ઘોષિત કરાતા પાડીમાં રાજકારણ કરવાયું. વલસાડ જિલ્લાની 3 હાઈ પ્રોફાઇલ બેઠક પરથી કોંગ્રેસે તેના ઉમેદવારોને ઉતાર્યા છે, ત્યારે પાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર જયશ્રીબેન પટેલે પાર્ટીના નિર્ણયને આવકાર્યો છે અને જીતની આશા વ્યક્ત કરી છે. પાડી 180 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે વલસાડના જયશ્રીબેન પટેલનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ચહલપહલ મચી છે. પાડી વાપી શહેર છોડીને વલસાડથી ઉમેદવાર આયાત કરાતા કોંગ્રેસમાં વંશવાદ યથાવત રહ્યો છે. જોકે પાડીમાં અગાઉના ધારાસભ્ય તરીકે સ્વર્ગસ્થ સ્વૈતા બેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા, જેની પુત્રી જયશ્રીબેન પટેલને કોંગ્રેસના પાર્ટીના ઉમેદવાર ઘોષિત કરાતા પાર્ટીમાં રાજકારણ ગરમાયું છે. જયશ્રી પટેલનો રાજકીય ઇતિહાસ રહ્યો છે. 1985માં જયશ્રીબેન પટેલના માતા સવિતાબેન પટેલ ધારાસભ્ય તરીકે જીત્યા હતા, તો જયશ્રીબેન પટેલના પિતા ગમન પટેલ પણ 1971માં લોકસભા ચૂંટણી લડ્યા હતા. આમ જયશ્રીબેન પટેલ પહેલા વલસાડ તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ પદે રહ્યા, ત્યારબાદ 2001માં તાલુકા પંચાયત બેઠક જીત્યા પછી જિલ્લા મહિલા જિલ્લા પ્રમુખ તરીકે રહ્યા અને બાદમાં 2016માં જિલ્લા પંચાયત જીત્યા અને એઆઈસીસીના ડેલિગેટ સભ્ય તરીકે રહ્યા. જોકે જયશ્રીબેન પટેલે ધરમપુર બેઠક પરથી ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીએ ટિકિટ આપતા તેઓ ત્યાં પણ મહેનત કરીને પાર્ટીના કહેવા પ્રમાણે ચૂંટણી લડી હોવાનું જણાવ્યું હતું. મારો પાર્ટી સાથે ઘણો જૂનો નાતો છે. 1985માં મારા મધર પાર્ટીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા અને ફરીથી મને એ જ પુનરાવર્તન થઈ રહ્યું છે. એટલે હું અને મારા પાર્ટીના તમામ કાર્યકર્તા, મારા નેતાગણ તમામનો પહેલાં તો હું આભાર માનું છું અને સાથે મળીને લડત આપીશું એવી હું વાત કરું છું. હા, મેં ધરમપુરથી ટિકિટ માંગેલી હતી, કારણ કે મારો મતવિસ્તાર ધરમપુરે, પરંતુ મને પાર્ટીએ કંઈક વિચારીને જ ટિકિટ આપી હશે પાર્ટીની. એટલે હું પાર્ટીનો જે કંઈ નિર્ણય હશે હું મારા માટે શિરોમાન્ય માનું છું. સામે કોઈ પણ હોય, લડવાનું હોય તો કોઈ પણ નાણામંત્રી હોય કે પછી ગૃહમંત્રી હોય કે પછી આપણા વડાપ્રધાન હોય, લડવાની વાત આવે ત્યારે પછી લડાયક મૂડમાં જ લડવું પડતું હોય છે. એટલે પછી કોઈ પણ સામે હોય, પાર્ટીએ, કોંગ્રેસ પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂક્યો છે એટલે હું વિશ્વાસને પરિપૂર્ણ કરવામાં પ્રયત્ન કરીશ. ભારતીય જનતા પાર્ટી ખાલી બોલ બચ્ચન જ કરે છે, વિકાસના નામ પર લોકોને છેતરી રહ્યા છે. આજે મોંઘવારી ખૂબ જ ચરમસીમાએ પહોંચી ગઈ છે. જે 300 રૂપિયાનો સિલિન્ડર હતો તે 1000 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. એવી દરેક બાબતોને લઈને અમે પ્રજા વચ્ચે જઈશું. અને મારા જૂની તમે વાત કરો છો કે 1985 અને 2022ની વચગાળાની પણ કાર્યકર્તા જૂના પણ અને નવા પણ, હું વલસાડ જિલ્લામાં મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે બી મેં ફરજ બજાવેલી હતી અને તમામ હોદ્દા પર પણ મેં ફરજ બજાવેલી હતી. એટલે મારા માટે દરેક ગામો અને દરેક પારડી તાલુકો પણ મારા માટે નવો નથી અને મારા મધરના લીધે પણ મારા માટે પારડી તાલુકો નવો નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વલસાડ જિલ્લાના બોર્ડર પર વાહનોમાં દારૂ લાવતા લોકો પર પોલીસની ચાપતી નજર. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણથી આવતા વાહનોમાં 1,00,000થી વધુ રોકડ લઈ જતા વાહન ચાલકો સામે ચેકિંગ હાથ ધરાઈ. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ વલસાડ જિલ્લાના બોર્ડર ઉપર પોલીસની સતર્કતા વધી છે. વલસાડ જિલ્લાથી લાગતા સંઘ પ્રદેશના બોર્ડર ઉપર વલસાડ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. ખાસ કરીને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણથી અવરજવર કરતા વાહનોને રોકીને તપાસ કરાઈ રહી છે. 1,00,000થી વધુ રોકડ રકમ લઈ જવાતા લોકોને કેશ કરન્સી વિશે પૂછવામાં આવી રહ્યું છે. સંતોષકારક જવાબ નહીં આપનાર વ્યક્તિનું રકમ જપ્ત કરવામાં આવશે હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમજ દારૂ લઈ જતા વાહનોની કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે લોકો પણ પોલીસને સહયોગ આપે એવી અપીલ કરાઈ છે.
કપરાડા 181 બેઠક પર કોંગ્રેસ પક્ષ ઉમેદવાર તરીકે વસંત પટેલના નામની જાહેરાત કરાઈ. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બેઠક પર ભાજપ પાસેથી છીનવી પોતાના ગઢ બચાવવામાં કેટલી સફળતા મેળવશે તે જોવું રહ્યું. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં વલસાડ જિલ્લા સહિત રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મોડી રાત્રે રાજ્યની 182 બેઠક પૈકી 43 બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ છે, જેમાં વલસાડ જિલ્લાના 3 બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કપરાડા 181 બેઠક પર વસંત પટેલ કોંગ્રેસ પક્ષ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ કેબિનેટ મંત્રી બરહુલ પટેલના દીકરા વસંત પટેલના નામની જાહેરાત કરી હતી. વલસાડ જિલ્લાની કપરાડા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા કોંગ્રેસ પાસેથી છીનવી લેવાઈ હતી. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ બેઠક પર ભાજપ પાસેથી છીનવી પોતાના ગઢ બચાવવામાં કેટલી સફળતા મેળવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. કપરાડા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા નામ જાહેર થતાં કપરાડાનું રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીપીસીસી એઆઈસીસી દ્વારા જે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે એમાં 181 કપરાડા વિધાનસભાની યાદીમાં જ્યારે ઉમેદવારની નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો આમ આદમી જનતાનો તમામ હોદ્દેદારોનો આ પ્રાથમિક તબક્કે વિજય છે. એની સાથે આગામી દિવસોમાં અમારી જે આ 181 કપરાડા તાલુકાના જે પ્રશ્નો છે, રાહુલ ગાંધી કોંગ્રેસના જે એજન્ડાઓ છે 8 મુદ્દા આધારિત, એની સાથે જે લોકલ પ્રશ્ન છે, તેલનો ભાવ વધારો, ગેસનો ભાવ વધારો, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, શાકભાજીનો જે ભાવ વધારો છે, એની સાથે શિક્ષિત રોજગારીનો પ્રશ્ન છે, એ પ્રશ્નો લઈને અમે ધીમે ગતિએ કોંગ્રેસની વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ બહુમતીથી વિજય થશે એવો મને વિશ્વાસ છે. એની સાથે જીપીસી એઆઈસીસી જે ભરોસો મૂક્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિચારધારા છે, આમ જનતાના પ્રશ્નો સાથે અમે વિધાનસભા તરફ આગળ વધી રહ્યા છીએ. અમે ભરૂચના વાંગરામાં આલિયા બેટના 200 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘર આંગણે જ મતદાન કરશે. પાણીથી ઘેરાયેલા ટાપુ પર પ્રથમ વખત કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઊભું કરવામાં આવશે. ભરૂચના વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટના 200 જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘર આંગણે જ મતદાન કરી શકશે. પાણીથી ઘેરાયેલા ટાપુ પર પ્રથમ વખત કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઊભું કરવામાં આવશે. ત્યારે આવો જોઈએ કેવું છે આ મતદાન મથક. વાગરા તાલુકામાં સમાવિષ્ટ આલિયા બેટના કબીલાવાસીઓ પ્રથમ વખત આલિયા બેટ ખાતે વિધાનસભા માટે મતદાન કરશે. આઝાદીના 75 વર્ષ બાદ મતદાન મથક મળ્યું છે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હંગામી મતદાન મથક ઊભું કરાયું હતું. પ્રથમ વખત ભરૂચના આલિયા બેટ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. આ બેટ પર એક પણ સરકારી મકાન નહીં હોવાથી કન્ટેનરમાં પોલિંગ બુથનો મુખ્ય ચૂંટણી અધિકારીનો નિર્ણય કરવામાં આવ્યો છે. 600 લોકોની વસ્તી ધરાવતા ટાપુના લોકોને મતદાન માટે 82 કિલોમીટર દૂર જવું પડતું હતું. અગાઉ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે એસટી બસોની વ્યવસ્થા કરાઈ હતી. જોકે ભરૂચ કલેક્ટર અને ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના પ્રયાસોના કારણે અલાયનું મતદાન મથક ઊભું કરવામાં સફળતા મળી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આપણે હમણાં આલિયા બેટ ટાપુ પર ઊભા છીએ, જેને વાગરા તાલુકામાં કન્સિડર કરવામાં આવે છે, પણ એની કનેક્ટિવિટી હાંસોડ તાલુકાથી થાય છે. અને હજી સુધી વિધાનસભામાં આ ગામમાં મતદાન કરવા માટે આ ગામના લોકોએ 80 કિલોમીટર દૂર જઈને બસમાં બેસીને મતદાન કરવા જવું પડતું હતું, જેની માટે એક દિવસ માટે આખું ગામ ખાલી કરવું પડતું હતું. ત્યાં વોટ કરીને ફરી 80 કિલોમીટર ટ્રાવેલ કરવું પડતું હતું. તો ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે કે છેલ્લામાં છેલ્લા મતદાર સુધી ઇલેક્શન કમિશન પહોંચે અને એમને મિનિમમ અસુવિધા થાય, મેક્સિમમ સુવિધા થાય, તો એ હેતુસર આપણે આ ઇલેક્શનમાં આલિયા બેટમાં આપણે ટેમ્પરરી મતદાન મથક ઊભું કર્યું છે, જેમાં તમામ પ્રકારની જે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી હોય છે, AMF એ હોય, એનું
સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે અને મતદાનના દિવસે પણ પોલિંગ પાર્ટી અને મતદારોને કોઈપણ પ્રકારની અસુવિધા ના થાય એની પૂરી કાળજી લેવામાં આવશે. અમારે બધી ખુશી છે, અમારો હવે બધું મતદાન અમારું થઈ ગયેલું છે, અહીંયા અમારું આ ઘરને ગામમાં બધું થઈ ગયેલું છે. હજુ અમારે એ આશા છે કે અમારું અહીંયા રોડ રસ્તો કરી આપે, અમારી પાણીની સુવિધા વધારે પૂરતી કરી આપે તો અમારે બધી ખુશી સારું રહેશે. પહેલાં તો અમારે બોટમાં જઈને જવું પડતું હતું, આખો દિવસ ભૂખ્યા તરસ્યા અમારા નાના છોકરા સાથે જવું પડતું હતું અમારે. પછી હવે અમારે સુવિધા થઈ હોય છે, બસ બી આવતી હતી પણ બસમાં બી આખો દિવસ અમારો બગડતો હતો. બાકી હજુ તો અમારે 2-3 વર્ષથી ખુશી છે અમારી આ અહીંયા ઘરનું અમારા ગામમાં બધું મતદાન થઈ ગયું. ચૂંટણી બધા આવે છે પછી કોઈ પૂછવાવાળો બી નથી, કોઈ નહીં. ચૂંટણીની પહેલાં બધા આવે છે અમારા, બધા વડીલો જ જાગે બધા અમારા. મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ જત, રહેવાનું આલિયાબેટ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. આલિયાબેટ એક એવું ગામ છે જે કલાદરા પંચાયતમાં જૂથ પંચાયતની અંદર આવે છે. રિયલીમાં એક ગામ જ છે પણ એક આલિયાબેટ એક એવો વિસ્તાર છે જે બંને બાજુથી ગામોથી દૂર છે અને વર્ષોથી અમે ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ અને મત કરવા અમારે વોટિંગ દર વખતે વોટિંગ થાય તો દર વખતે અમારે કલાદરા જવું પડતું. તો પહેલાં જે કલાદરા જતા હતા તે અમે બોટ દ્વારા જતા હતા નાવડીમાં બેસીને, અને એવું એક નાવડીમાં જવાનું એટલે 80 કિલોમીટર અમારે કલાદરા અહીંથી થાય તો નાવડીમાં જવાનો એક આખા દિવસનો સફર હતો. પણ હાલની તારીખમાં જે સરકારે અમને અહીંયા માગણીઓ અમારી હતી ઘણી, તે પ્રમાણે જે અમને અહીંયા બૂથ આપવામાં આવેલો છે તેનાથી અમારા લોકો ગામના તમામ ખુશ છે. ઉમરગામમાં વિધાનસભાની ચૂંટણીને પગલે વાહનોમાં રોકડ રકમ કે દારૂની હેરાફેરીને લઈ કડક ચેકિંગ હાથ ધરતા ફફડાટ. વિધાનસભાની ચૂંટણીને લઈને રોકડ રકમ કે અન્ય હથિયાર કે દારૂની હેરાફેરીને લઈ પોલીસનું કડક વાહન ચેકિંગ શરૂ થયું છે. ઉમરગામ તાલુકો સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રને જોડતો વિસ્તાર છે. હાલ વેકેશનને લઈ બહારથી આવતા વાહનો અને અન્ય વાહનોની કડક ચકાસણી થતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ચૂંટણીને જોતા વિવિધ પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું છે જેને લઈ દારૂ લઈ જનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભ્રષ્ટાચાર નાબૂદીનો વિચાર યુક્ત સુંદર આકૃતિઓ વાળી રંગોળીઓ બનાવી હતી. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આયોજિત રંગોળી સ્પર્ધામાં સુરત અને સેલવાસ બ્રાન્ચથી આવેલા યુનિયન બેંકના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સદાચાર ઈમાનદારી વિશે સમજણ આપી હતી. રંગોળી સ્પર્ધા બાદ યુનિયન બેંકના અધિકારીઓ ઝંડા ચોક જે ત્યાં સ્વતંત્રતા સેનાની સ્વર્ગસ્થ ભીખુભાઈ પંડ્યાના પરિવારના સન્માન કર્યું હતું. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સેલવાસ બ્રાન્ચના મેનેજર સુધીરે જણાવ્યું હતું કે યુબીઆઈ દેશભરમાં એ જ રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માન કર્યો છે. તેમણે રંગોળી સ્પર્ધા માટે જરૂરી સહયોગ કરવા બદલ કેન્દ્રીય વિદ્યાલય તોકરખાડા મેનેજમેન્ટનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. से नो टू करप्शन का ये मतलब अस्तित्व में बताना चाहते हैं क्योंकि मतलब आजकल के जो नेता होते हैं वो गरीब लोग पे बहुत अत्याचार करते हैं. मतलब जो खुद है वो खुद अब मतलब जब खुद मतलब प्राइम मिनिस्टर मतलब मंत्री लोग से पैसा मांगते हैं कि मतलब मैं हम गरीबों की मदद करेंगे ये करेंगे, बट वे लोग अस्तित्व में ये होता है कि वे लोग कुछ करते ही नहीं है, वो गरीब को कुछ मतलब मदद ही नहीं करते हैं. मतलब फिर जो गरीब है फिर उनको जब दिक्कत आती है तो वो जब मंत्री पे उठाते तो वो फिर उनके तो सपोर्टर में बहुत सारे हैं बट गरीब के सपोर्टिंग में कोई नहीं रहता. तो उन लोग तो बोलते होंगे कि मतलब मैं तो मदद कर देता है किया है बट असल में ऐसा नहीं है. खुद पैसा रखकर उन पे 1% ही ओनली रखते हैं और बाकी परसेंट का मनी जो है वो खुद अपने पास रखते हैं. ये बहुत भ्रष्टाचार का मतलब इंडिया में बहुत लोग पुलिस भी होते तो वो लोग करप्शन लेके काम करते, जैसे कोई क्रिमिनल होता है तो उसको जेल से वापस वो कर देते हैं. तो इसको हमें स्टॉप करना चाहिए, इससे हमारे मतलब फ्यूचर्स जो है वो खराब हो सकते हैं. नमस्कार, केंद्रीय सतर्कता आयोग के अंडर जो भ्रष्टाचार निर्मूलन का जागरूकता फैलाने का जो कार्यक्रम चल रहा है उसके अंडर 31 अक्टूबर मतलब सरदार वल्लभ भाई पटेल की जयंती के अवसर से लेके 6 दिसंबर तक ही आयोग जागरूकता सप्ताह होता है. इस सप्ताह में यूनियन बैंक ऑफ इंडिया की तरफ से जो भारत के स्वातंत्र संग्राम में स्वतंत्र सेनानी फ्रीडम फाइटर जो है उनका उनको ट्रिब्यूट देने के लिए या उनको वंदना देने के लिए ऑल ओवर इंडिया संपूर्ण भारत में हर जगह स्वतंत्र सेनानी का
घर पे जाके या उनके जो भी कोई परिवारजन है उनका हम शुक्रिया अदा करते हैं और उनका सम्मान करते हैं। भ्रष्टाचार मुक्त भारत और विकसित भारत, मतलब हमारा जो भारत देश है वो विकसनशील देश है, तो उसको विकसित होने में जो भ्रष्टाचार है ये मेन ये मुख्य अड़सर है, तो उस पर मात करने के लिए और संपूर्ण भारत की जनता में नागरिकों में भ्रष्टाचार के खिलाफ जागरूकता पैदा करने के लिए ये सप्ताह मनाया जाता है। भारत सरकार और यूनियन बैंक ने जो करप्शन के खिलाफ सतर्कता अभियान शुरू किया है, तो ये एक बहुत अच्छी मुहिम है कि आज हमारा देश जो पिछड़ा था तो उसकी वजह से यही थी कि यहाँ पे करप्शन ज़्यादा था। और कई बार हमने बैंकों में भी देखा कि बड़े बड़े बैंक के घोटाले करके लोग फंस जाते थे, तो आज बैंक खुद सतर्कता अभियान का कार्यक्रम कर रही है। ये हम सभी लोगों के लिए बहुत अच्छी बात है कि बैंक खुद अभी अवेयरनेस में आ चुकी है और लोगों को भी अवेयर कर रही है कि किस तरह से आपका पैसा यहाँ पे हमारे पास सुरक्षित है। और किस तरह से आज जब हम 75वां साल आज़ादी का अमृत महोत्सव मना रहे, तो लोगों का भी एक विश्वास बैंकों पर कायम रखने के लिए एक बहुत अच्छा कार्यक्रम है। और मैं यूनियन बैंक को बहुत बहुत बधाई देता हूँ कि ऐसे कार्यक्रम से लोगों के अंदर एक जागरूकता भी आएगी और साथ ही लोगों को विश्वास बैठेगा कि भाई हाँ, हमारी जो भी बैंक है, हम जो बैंक में जा रहे हैं वो सुरक्षित है। उमरगाम 182 विधानसभा सीट पर कांग्रेस ना उम्मीदवार तरीके नरेश वड़वी नु नाम जाहिर करी 9 दाव फेंक्यो। कांग्रेस द्वारा जाहिर करायेल उम्मीदवारों की याद में दक्षिण गुजरात ना छेवाड़ा ना उमरगाम 182 विधानसभा सीट पर नरेश वड़वी नु नाम जाहिर कराता तमाम अटकरों पर पूर्ण विराम लाग्यो छे। नरेश वड़वी लांबा समय थी कांग्रेस ना सक्रिय ने पीठ कार्यकर्ता रह्या होय तेओ ग्राम पंचायत, तालुका पंचायत और जिला पंचायत वलसाड ना उमरगाम थी माजी सभ्य रही चुक्या छे। अहीं वधेला मतदारों ना आंकड़ा साथे लोकोने रीझवा भारे मेहनत करवी पड़शे। उमरगाम तालुका में हाल कांग्रेस माटे कपरा चौटाड छे, परंतु आ वक्त उमरगाम तालुका कांग्रेस में चालेली आंतरिक खेचताण में नरेश वड़वी ने उम्मीदवार तरीके जाहिर करी कांग्रेसे 9 दाव फेंक्यो छे। पहला तो हूँ हमारी राष्ट्रीय पार्टी नो आभार मानीश के जे उम्मीदवार तरीके मने डिक्लेरेशन कर्यो छे ए बदल हूँ मारो पार्टीनो आभार मानु छू। बीजू के मने जयरे पार्टी टिकट आपी त्यारे अमारा जे आगेवानो छे, मारा भाई बहनों दरेक लोकोए जे मारा पर फोन करी जे आश्वासनो आप्या छे ए बदल मने लागे छे कि उमरगाम में हूँ 100% कांग्रेस पार्टी ने आ सीट जीतीने आपीश। एवुं नथी, कांग्रेस पार्टी सुसुप्त अवस्थामां बिलकुल नथी। आ तो शुं छे कि ऑपोजिटवाळा आ पार्टीने डाउन करवा माटेना बधा कायदા એવા હોય છે। હું મારો પોતાનો દાખલો આપું છું કે 2015ની જે જિલ્લા પંચાયતની ચૂંટણી હતી આમાં હું પોતે ઉમેદવારી કરી હતી અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસમાંથી હાઈએસ્ટ વોટે જીતીને આવ્યો છું। એ જ એક દાખલો આપે છે કોઈ દિવસ કોંગ્રેસ સુસુત અવસ્થામાં રહેતી નથી। તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર।